હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ બે વિષય ગણિત પ્રકરણ એક, શું લાંબુ છે શું ગોળ છે. જો હવે આપણે પ્રકરણ એક અત્યારે ભણીએ છીએ તો ગયા પીરિયડમાં આપણે થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ વિશે શીખ્યા હતા કે સાબુની ગોટી, દિવાસળીના ખોખા, બૂટ ચંપલના ખોખા, પાઠ્યપુસ્તક, નોટ, પછી જે તમે રબર વાપરો છો ને લંબચોરસ ભૂસવા માટે નોટમાં, એ રબર, સંચા, આ બધી વસ્તુઓની થપ્પી થઈ શકે છે. આ સિવાય પોસ્ટ કાર્ડ, એની પણ થપ્પી થઈ શકે. બરાબર. હવે આજે આપણે પાના નંબર 8 ઉપર જોઈશું સિક્કાની રમત. તો દરેક વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્યપુસ્તક ખોલે અને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 ઉપર ધ્યાન આપે. હવે જુઓ, પાના નંબર 8 ઉપર ચિત્ર આપ્યું છે, હું પછી તમને બતાવું છું. પહેલાં હું સમજાવી દઉં છું કે તમારા સિક્કાથી આવું કરવાનું, આ રમત રમવાનો પ્રયત્ન કરો. સિક્કાને આ રીતે પકડો, સિક્કાને ગોળ ગોળ ફેરવો. શું તે દડા જેવો દેખાય છે? શું સિક્કો ગબડે છે? શું તે સરકે છે? પ્રયત્ન કરો. જો હવે આ સિક્કો છે, એને આવી રીતે એક આંગળી નીચે પકડી રાખવાનો છે અને બીજા હાથેથી આવી રીતે એને સહેજ ધક્કો મારવાનો છે. બરાબર. એટલે સિક્કો ગબડશે. હવે સિક્કાને ગોળ ગોળ ફેરવવાનો છે. તમે એવી રીતે મારશો એટલે સિક્કો ગોળ ગોળ ફરશે. હવે શું તે ગોળ ગોળ ફરે છે તો દડા જેવો દેખાય છે? તો એ આપણે જોવાનું છે. હવે આ બીજો સિક્કો છે, એને આવી રીતે રાખ્યો છે અને આવી રીતે ગબડાવે છે. તો સિક્કો ગબડે છે કે સરકે છે તે જોવાનું છે. તો સિક્કો ગબડી પણ શકે અને સરકી પણ શકે. હવે તમે 1 રૂપિયાના સિક્કાને આ રીતે ઊભો રાખી શકો. જો હવે 1 રૂપિયાનો સિક્કો હોય, એને એની જાતે આવી રીતે આપણે ઊભો રાખી શકીએ તો ના રહી શકે. બરાબર. પકડી રાખો તો જ રહી શકે. હવે આ રીતે 2 રૂપિયાનો અને 5 રૂપિયાનો સિક્કો તમે ઊભો રાખવાનો પ્રયત્ન કરો. તો તમારા મમ્મી પાસે તમારે 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા હોય, એ લઈને એવી રીતે ઊભો રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે જો પાઠ્યપુસ્તકમાં આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે માગ્યા મુજબ દરેકના 3-3 નામ લખાઈશું તો દરેક વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપશે. જો હવે આ પ્રકરણમાં લાંબી વસ્તુઓ, ગોળ વસ્તુઓ, ચોરસ વસ્તુઓ, લંબચોરસ વસ્તુઓ, સરકી શકે તેવી વસ્તુઓ, ગબડી શકે તેવી વસ્તુઓ, થપ્પી થઈ શકે તેવી વસ્તુઓ અને ગબડી અને સરકી બંને શકે તેવી વસ્તુઓની વાત છે, તો એ દરેકને અમે બરોબર સમજાઈ ગયું હશે. બરાબર. આમાંથી તમારે માગ્યા મુજબ દરેકના 2-2 નામ લખો, એ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે બોર્ડ પર એ લખીશું તો દરેક વિદ્યાર્થીઓ હવે બોર્ડ પર ધ્યાન આપશે. જો હવે લાંબી વસ્તુઓના નામ, તો લાંબી વસ્તુમાં શું આવશે? તો ફૂટપટ્ટી. બરોબર. પછી ડસ્ટર, અને આપણા ઘરમાં જે ટ્યુબલાઇટ હોય છે ટ્યુબલાઇટ. બરોબર. હવે ગોળ વસ્તુ, તો ગોળ વસ્તુમાં એક તો દડો ગોળ છે, પછી સિક્કો પણ ગોળ છે અને બટન પણ ગોળ છે. હવે ચોરસ વસ્તુના નામ, તો ચોરસ દિવાલ ઘડિયાળ. બરોબર. પછી પાસો અને હાથ રૂમાલ, આ બધું ચોરસ હોય છે. બરોબર. હવે લંબચોરસ વસ્તુઓના નામ, તો પાઠ્યપુસ્તક લંબચોરસ. બરોબર. પછી આપણે ફૂટપટ્ટી વાપરો છો, એનો આકાર પણ કેવો છે? લંબચોરસ છે. પછી ઈંટ, મકાન બનાવવા માટે જે ઈંટ વપરાય છે એનો આકાર પણ લંબચોરસ છે. બરોબર. હવે આપણે જોઈશું ગબડી શકે તેવી વસ્તુઓ.
તો દડો ગબડી જાય, લીંબુ ગબડી જાય અને લખોટી પણ ગબડી શકે તેવી વસ્તુ છે. બરોબર, હવે જોઈશું સરકી શકે તેવી વસ્તુ. તો પાસો સરકે, પછી મોબાઈલ પણ સરકી જાય, અને આપણે જે કંપાસ આવે છે એ કંપાસ પણ તમારો સરકી શકે તેવી વસ્તુ છે. હવે ખપ્પી થઈ શકે તેવી વસ્તુ, તો દીવાસળીના ખોખા. બરોબર, પછી સાબની ગોટી, એની પણ ખપ્પી થઈ શકે. પછી નોટબુક, એની પણ ખપ્પી થઈ શકે. પછી પાઠ્ય પુસ્તક, પોસ્ટ કાર્ડ, પછી તમે જે ઇરેઝર નંબર વાપરો છો એની પણ થપ્પી થઈ શકે. હવે આપણે જોઈએ ગબડી શકે તેવી અને સરકી શકે તેવી વસ્તુઓ. તો એક તો એમાં આવશે પતંગ, ગબડી પણ શકે સરકી પણ શકે. પછી સિક્કો, એ પણ ગબડી પણ શકે અને સરકી પણ શકે. પછી આવશે ડબ્બો, ગોળ ડબ્બો આવે છે ને ટીન, એ ગબડી પણ શકે અને સરકી પણ શકે. બરાબર, પ્રકરણ એક હવે આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે પ્રકરણ બે જૂથમાં ગણવું, એમાં થોડા ઘડિયા છે આપણે લખાવીશું અને આગળ જોઈશું. સૌથી પહેલા એકવાર આપણે આ વાંચી લઈએ. લાંબી વસ્તુઓના નામ, પટ્ટી, ડસ્ટર, ટ્યુબલાઇટ. ગોળ વસ્તુઓના નામ, દડો, સિક્કો, બટન. ચોરસ વસ્તુઓના નામ, દિવાલ ઘડિયાળ, પાસો, હાથ રૂમાલ. લંબચોરસ વસ્તુઓના નામ, પાઠ્ય પુસ્તક, ફૂટપટ્ટી, ઈંટ. ગબડી શકે તેવી વસ્તુઓના નામ, દડો, લીંબુ, લખોટી. સરકી શકે તેવી વસ્તુઓના નામ, પાસો, મોબાઈલ, કંપાસ. ખપ્પી થઈ શકે તેવી વસ્તુઓના નામ, દિવાસળીના ખોખા, સાબુની ગોટી અને નોટબુક. પછી ગબડી શકે અને સરકી શકે તેવી વસ્તુઓ, તો બટન, સિક્કો અને ડબ્બો. જો હવે પેલા પેપ્સીના અને એના ટીન આવે છે ને ગોળ, એ ગબડી પણ શકે અને સરકી પણ શકે. બરાબર, હવે જો આ પ્રકરણ એક શું લાંબું છે, શું ગોળ છે, આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગણિતની નોટમાં સારા અક્ષરે 1-8 માટે મૂક્યું છે એ વ્યવસ્થિત લખવાના છે. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બેમાં છે જૂથમાં ગણવું. એ જૂથમાં ગણવા માટે આપણે ઘડિયાની જરૂર પડશે. તો આપણે અહીંયા એકના ઘડિયાની રચના છે એ સૌથી પહેલાં હું લખીને સમજાવું છું, તો બધા વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર ધ્યાન આપશે. બરાબર, હવે જો એકના ઘડિયાની રચના, તો સૌથી પહેલાં આવશે એટલે 1 2 3 4 5
છે અને આ ઘડિયા પણ કડકડાટ મોટે કરી દેવાના છે।